અત્યાર સુધી તમે પિક્ચરોમાં અને સિરિયલોમાં જોયું હશે અને સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ મરી ગયો હોય તેની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિના અંતિમ સંસ્કાર પરિવારે કરી લીધા હોય અને તે વ્યક્તિ ત્યારબાદ જીવતો પરત પોતાના પરિવારના જોડે આવ્યો હોય અને આવું જ હવે હકીકતમાં બન્યું છે ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની આ ઘટના છે કે જેમાં એક પરિવારે તેને દાવા કર્યા વગર જ મૃતદેહને તેનો પુત્ર માની અને તેનો અંતિમ સંસ્કાર કર્યા અને ત્યાર પછી તેની શોકસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શોકસભા ચાલી રહી હતી તે જ સમયે જે વ્યક્તિ કે જે મરી ગયો છે અને જેની શોકસભા રાખવામાં આવી તે જ વ્યક્તિ શોકસભામાં જીવતો પહોંચી ગયો હતો નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મહેસાણા જિલ્લાના વિજાપુરની પ્રભુનગર સોસાયટીમાં રહેતો સુથાર પરિવાર કે થોડા સમય પહેલા નોકરી માટે અમદાવાદ શિફ્ટ થયો હતો તે દરમિયાન ઓક્ટોબરના રોજ તેતાલીસ વર્ષીય બ્રિજેશ સુથાર કે તેના ઘરેથી અચાનક ગાયબ થઈ ગયો હતો પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં બ્રિજેશની શોધખોળ કરી પરંતુ બ્રિજેશનો કોઈ અતોપતો મળ્યો નહીં તેથી પરિવારે આખરે નરોડા પોલીસ સ્ટેશનમાં બ્રિજેશના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી થોડા દિવસ પછી નરોડા પોલીસેને એક લાશ મળી આવી હતી અને ત્યારબાદ પોલીસે ગુમ થયેલા બ્રિજેશના પરિવારને ફોન કરીને લાશની ઓળખ કરવાનું કહ્યું હતું પરિવારમાં તેમના જમાઈ સહિત કેટલાક લોકો પોલીસ સ્ટેશન ગયા હતા અને મૃતદેહની હાલત જોઈને તે લોકો બ્રિજેશ હોવાનું માની લીધું હતું અને બ્રિજેશને મૃત્યુ માની તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા ત્યાર પછી વિજાપુરમાં મૃતક બ્રિજેશ માટે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ અચાનક જ બ્રિજેશ કે જેમના પરિવાર માટે શોક સભા જે રાખવામાં આવી હતી તે બ્રિજેશ પોતે ત્યાં શોક સભામાં પહોંચી ગયો અને તે જીવતો ત્યાં પહોંચ્યો હતો જ્યારે પરિવારે જીવતો જોયો ત્યારે ત્યારે પરિવારમાં એક ખુશીની લહેર દોડી હતી પરિવાર શું રહ્યો છે તે સાંભળીએ આપડે બીજું બે દિવસ ઓફ હતો દીકરો સ્ટેશન કાચું અમે તો ના લોકો એમ કેતા રાઈટર એવું કીધું કે આમાં તો ઘણા ચાર દારે આવું પોત દારે આવું એટલે છોકરો તમારે આઈ જાય કદાચ પાકું તમે લખાવો નથી અમે બરાબર એટલે બસ અમારે તો ના આવ્યો ભાઈ એટલે બસ તો ફફડાટ વખુટ વધારે કેમ ના આવ્યો એટલે પછી પાસે એફઆઈ ફરાવા જો અમે હા એફઆઈ ફર પાકા પાયા કરીને બધું જે થતું અમે વિધિ કરાવી બરાબર પછી આ તો મારે એક પ્રસંગ હતો એટલે અમે ઘરના લોકોનું કહ્યું નતું એટલે કારણ કે અવસર નઈ પેલી થઈ જતી હતી બરાબર હા એટલે પછી એ દિવસે દસ તારીખે નીકળી ગયા બે તેઓ પણ એ લોકો પોલીસ વાળે કીધું તમે ઓળખો તો એવા ભાઈ ની બોડી છે એવો પોલીસ વાળો ની ભૂલ જમૈયો ની ભૂલ બધો ની ભૂલ થઈ એના કારણે ઓળખ વિધિ માં ભૂલ થઈ છે બીજું કોઈ કારણ નથી પછી અમારે એ લોકો એ બતાય માર દિયર ને એટલે મારો ભત્રીજો છે બોડી બોડી ફૂલી જઈ હતી તમારે જેમ ભાઈ ના જેમ જ હતું શરીર એને પીએ અમને બધું કરી નાખ્યું હતું પછી જોયો એટલે અમારે ભત્રીજો છે એવું અને ધારણા કરી નાખી અંદર બરાબર એટલે પછી અમે બધો પ્રસંગોની સારી સાડીઓ દાગીના બધું પહેરી ગયો હતો બરાબર બધું ડાટી કે આપણો છોકરો ઘેર છે એમ ઈમ કરી ગયો હતો અમે બરાબર બરાબર બ્રિજેશ કે જેની શોક સભા ચાલી રહી હતી અને તે શોક સભામાં બ્રિજેશ પોતે જીવતો પહોંચ્યો અને આ જોઈને તે પરિવાર પણ આશ્ચર્યચકિત થયો હતો તો સાથે સાથે તેના જે અડોસ પડોસના લોકો છે તે પણ આશ્ચર્યચકિત છે તે થઈ ગયા હતા જે શેરબજારમાં કામ કરતો હતો અને તેને શેરબજારમાં નુકસાન થયું હતું અને તેના જ કારણે તે તણાવમાં આવી ગયો હતો અને જેથી તે ઘરેથી ગાયબ થઈ ગયો હતો હવે સવાલ એ થાય છે કે તેમને જે વ્યક્તિની અંતિમ સંસ્કાર કર્યો તે વ્યક્તિ કોણ હતો ત્યારે હવે બ્રિજેશ તો જીવતો પરિવારને પાછો મળી ગયો છે ત્યારે પરિવારે નરોડા પોલીસને પણ આ બાબતે જાણ કરી છે કે બ્રિજેશ કે જે પોતાના ઘરે જીવતો પાછો આવી ગયો છે ત્યારે હવે આ જે વ્યક્તિને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે વ્યક્તિ કોણ છે તેને લઈને નરોડા પોલીસ દ્વારા તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી છે નરોડા પોલીસને જે મૃતદેહ જે બ્રિજેશના પરિવારને સોંપ્યો હતો તે પોલીસને પુલ નીચેથી મળ્યો હતો અને ત્યજી દીધેલી હાલતમાં આ મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે બ્રિજેશના પરિવાર વારે તેની ઓળખ માટે બોલાવવામાં આવ્યા અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેને લઈને પરિવારજનોએ બ્રિજેશનું હોવાનું માની લઈને બ્રિજેશના હોવાનું માની અને તેના અંતિમ સંસ્કાર છે તે પણ કરી લીધા હતા ત્યારે હવે પોલીસ દ્વારા એક તપાસનો વિષય બન્યો કે જે મૃતદેહ પોલીસે બ્રિજેશ સમજીને બ્રિજેશ સુધારના પરિવારને સોંપ્યો ખરેખરમાં તે મૃતદેહ કોનો હતો ત્યાં કહી શકાય કે જે આ મૃતદેહ મળ્યો કે જે તજી દીધેલી હાલતમાં હતો અને હવે પોલીસ માટે તપાસતો વિષય બની ગયો છે કે આ વ્યક્તિ કોણ છે હાલ તો હવે તેના અંતિમ સંસ્કાર થઈ ગયા છે તેનું પોસ્ટમોર્ટમ તો કરવામાં આવ્યું છે હવે તેના ઉપરથી પોલીસ અલગ અલગ દિશામાં કરિયો મેળવવાની કોશિશ કરશે કે ખરેખર આ વ્યક્તિ કોણ હતો ત્યારે જે પ્રમાણે બ્રિજેશ સુથાર કે જે જીવિત પાછો તેના પરિવારને મળ્યો છે ત્યારે પરિવારમાં તો અત્યારે ખુશીનો માહોલ જોવા મળી જ રહ્યો છે પરંતુ જે વ્યક્તિનો જે મૃતદેહ જે મળી આવ્યો હતો નરોડા પોલીસને તે વ્યક્તિ કોણ છે તે એક મોટો સવાલ ઊભો થયો છે અમારા અહેવાલ વિશે આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર